प्रियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। अपने गई वक्त अनुभाष्य में अपने इंट्रोडक्शन में शू लीधु हतु? कौन फर्स्ट पॉइंट कौन कहेशे? हूँ कहू धवल भाई। हाँ बोलो। એટલે આપણે ગઈ વખતે ખાલી બે જ વર્ડ સમજાવ્યા તમે, સૂત્રાનુસારી ભીહી અને સ્વપદાની, જે ભાષ્યના લક્ષણ છે ને એમાંથી। એટલે મુખ્ય એ વસ્તુ બતાડી કે જે વૃત્તિકાર છે ને એ ઉક્ત ચિંતા કરે છે પણ અનુક્ત ચિંતા નથી કરતા। તેથી એમ કે પેલા જે ત્રણ પ્રકારના દોષ આવે તો એ દોષના નિવારણ માટે એ દોષ અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ ને અસંભવ, એમાં અતિવ્યાપ્તિ ને અવ્યાપ્તિ દોષના નિવારણ માટે શાસ્ત્રમાંથી આ સૂત્રને પ્રતિકૂળ અર્થ જે છે એને નિષેધ કરી અને પછી સ્વપદાનીથી પોતાનો મત શાસ્ત્રમાંથી લાવીને સમજાવી રહ્યા છે એમ મુખ્ય। એટલે શોર્ટમાં એમ બતાવ્યું હતું તમે કે સ્વપદાનીથી અતિવ્યાપ્તિ નિવારણ દોષ દૂર થશે અને સૂત્રાનુસારી ભીહીથી સૂત્ર પ્રતિકૂળ અર્થને નિષેધ કરીને બતાવશે। એટલે કે ભાષ્યમાં એ બંને શબ્દ બંને લક્ષણ હોવા જરૂરી છે। બીજું શું આપણે કહ્યું હતું? બીજો કયો પોઈન્ટ લીધો હતો આપણે? બીજો પછી આપણે એ જોઈશું કે અનુમાનના અનેક પ્રકાર છે, દાખલા તરીકે પરોક્ષ ને એ રીતના, પણ એમ કે એમાં આપણે વ્યાપ્તિ જોઈ, તો વ્યાપ્તિ એક અનુમાનનો પ્રકાર છે અને તે ન્યાયશાસ્ત્ર અને વૈશેષિકમાં એક ટેકનિકલ ટર્મિનોલોજી છે, એ આપણે જોયું। અને એ વ્યાપ્તિમાં ત્રણ એમ કે કરવામાં એમ કે ત્રણ દોષ આવી શકે છે, અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ અને સંભાવ, એ આપણે જોયું। અને એના દાખલા લઈને આપણે જોયું કે અતિવ્યાપ્તિ એટલે શું, તો કે શિંગડા છે તો એમ કે ગાય છે તો તેમાં શિંગડાની અતિવ્યાપ્તિ થઈ, બરાબર? હેલો, પછી અવ્યાપ્તિ, અવ્યાપ્તિમાં આપણે એ રીતનો દાખલો જોયો હતો કે શિંગડા છે તેથી પ્રાણી છે, તો આપણે એ જોયું કે પશુ ઘણા પશુઓને એમ કે એ તો હોય છે ને શિંગડા, એટલે એ અવ્યાપ્તિ આપણે જોઈ। અને અસંભાવમાં આપણે એ જોયું કે એ અવ્યાપ્તિ પણ નથી અને વ્યાપ્તિ પણ નથી, એ અસંભાવ। અને આપણે વ્યાપ્તિ એટલે શું એ પણ જોયું કે જ્યાં એનું ઉદાહરણ જોયું હતું કે જ્યાં જ્યાં એમ કે ધુમાડો છે ત્યાં ત્યાં એમ કે અગ્નિ છે, તો એ તો વ્યાપ્તિને માટે આપણે એ પણ જોયું કે અનુમાનની જરૂર છે, કારણ કે આપણે દ્રષ્ટાંત આપવાની જરૂર છે। અને વ્યાપ્તિમાં આ ધુમાડો એ હેતુ છે અને અગ્નિ છે તો એ સાધ્ય છે, અને વ્યાપ્તિમાં એમ કે જે સાધ્ય છે તે હેતુ ના કરી શકો અને હેતુ છે તેને સાધ્ય ના કરી શકો, એટલે આ રીતના આપણે વ્યાપ્તિની જોયું તો। બીજું શું જોયું તો આપણે? ત્રીજો પોઈન્ટ કોણ છે? મેં બ્રહ્મ વિશે એક એક્ઝામ્પલ આપીને પણ અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ સમજાવ્યું હતું। બ્રહ્મના વિશે પણ મેં સમજાવ્યું હતું એક્ઝામ્પલ આપીને કે અવ્યાપ્તિ વ્યાપ્તિ કેવી રીતે। હા, એમાં આપણે હું કહું? ના ના, બીજા કોઈ બોલે। સ્વપદાનીમાં કહ્યું છે વૃત્તિની અંદર જે અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ દોષ લાગે તેના નિરાકરણમાં કરવા સ્વપદાની આવે,
હા, પણ બ્રહ્મ એક એક્ઝામ્પલ દ્રષ્ટાંત તરીકે મેં બ્રહ્મના વિશે પણ સમજાવ્યું હતું ને, એ શું હતું દ્રષ્ટાંત એ યાદ છે? બ્રહ્મ અને પ્રકૃતિ અથવા પરમાણુ ઉત્પત્તિ સ્થળ જેવું જ લાગે, પણ અતિવ્યાપ્તિમાં આવી તો બ્રહ્મને કેમ ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ કે, તો એ અતિવ્યાપ્તિ દોષ ત્યાં લાગે છે, એને સિદ્ધ કરવો પડે, એ સ્વપદાર્થ જાણવા મળે. રાઈટ, તો એ સમજમાં આવી ગયું ને આટલું અહીં સુધી? ઓકે ધવલભી, મને એક અહીંયા સવાલ છે, પૂછું? હા બોલો. હા, આપે લાસ્ટ ટાઈમમાં એમ કીધું ને કે ન્યાયશાસ્ત્રની વાત કરી હતી, કે એમાં એમ કે સ્પેસિફિક ટર્મ છે કે ગૌતમ ઋષિને વૈશેષિકના મતે એમ કે ન્યાયશાસ્ત્ર છે ને ન્યાયથી, તો આપણે આ ભાષ્યમાં ન્યાયશાસ્ત્રને કેમ આવ્યું, એટલે પેલા બધા અનુમાન કરે વાર્તિકકાર ને બધા, એટલા માટે ન્યાયશાસ્ત્રની વાત આવી રહી છે? કારણ કે ન્યાયશાસ્ત્ર તો એક અલગ જ સબ્જેક્ટ હોય એવું નહીં? સબ્જેક્ટ એક છે, પણ એના જે રૂલ્સ જે છે, લોજિકલ રીઝનિંગ ના રૂલ્સ છે, એ રૂલ્સ લોજિક ના પર્સપેક્ટિવ થી સાચા છે. રૂલ્સ જો જસ્ટ લોજિક ના પર્સપેક્ટિવ થી જોશું તો એ રૂલ્સ સાચા છે, પણ એનાથી મતલબ એવો ન થઈ શકે કે એ લોજિક થી બ્રહ્મને સમજી શકાય છે પરફેક્ટલી, એવું ન સમજી શકાય. તો એવા લોજિક એપ્લાયવામાં પણ કદાચ આપણે બ્રહ્મને કે બ્રહ્મ વિશે કે જીવ વિશે કે જગત વિશે કદાચ સમજી શકાય નહીં કોઈ એવી કોઈ ફિનોમિના. પણ એના કારણે એવું નથી થતું કે લોજિકને સર્વથા આપણે સમજવું ન જોઈએ, કારણ કે જે તર્ક છે અને જે લોજિકને સિદ્ધ કરવાના જે રૂલ્સ છે તે આપણને કોઈ પણ મતને સમજવા માટે ઉપયોગી હોય છે. એટલે જ્યારે સીધા આપણે સમજવાનો હોય ડેફિનેશન તરીકે, તો આપણે શું કરીશું, એ ડેફિનેશન આપણે શાસ્ત્ર જે કહેશે તે પ્રમાણે લઈ લઈશું અને એને આપણે માન્ય રાખીશું. હવે પછી એને જ્યારે સમજવું હોય ત્યારે આપણે લોજિકનો સહારો લઈશું, કે એમાં કોઈ ડાઉટ હશે તો લોજિકનો સહારો લઈશું. આવ્યું ને સમજમાં? એટલે સિદ્ધાંત સ્થાપન કરવા માટે શાસ્ત્રનો ઉપયોગ કરીશું, અને સિદ્ધાંત સ્થાપન પછી જે એમાં જે કોઈ પણ પ્રકારની જે સમજવામાં આવતી જે કુંઠિતા હોય છે, બુદ્ધિમાં જે ગંદવાળો હોય છે, જે મેલ હોય છે, એને સમજવા માટે બુદ્ધિના જે દોષો હોય છે, તે એ બુદ્ધિના દોષને આપણે કેવી રીતે ઉપશમન કરી શકીશું, તો એ ન્યાયશાસ્ત્ર પ્રમાણે કરીશું. બરાબર છે. એમાં કોઈ એવા પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ જાગૃત થાય તો પછી શું છે કે એમાં આપણે એવું તો લોજિકલી ને એક્સપ્લેનેશન તો આપવું પડે ને કે નહીં નહીં આવું લોજિકલી એક્સપ્લેનેશન પોસિબલ, આવું લોજિકલી પોસિબલ કે આવું લોજિકલી પોસિબલ છે. બરાબર. તો ડાઉટ ક્લિયર કરવા માટે ન્યાયનો તો ઉપયોગ કરવો જ પડશે ને. હા, સિદ્ધાંત સ્થાપન માટે ડેફિનેટલી ન્યાયનો ઉપયોગ ન કરવો જોઈએ. પણ સિદ્ધાંત સ્થાપન થઈ ગયો, સિદ્ધાંત સમજી ચૂક્યા અને એમાં સમજવામાં જો કોઈ દોષ આવતો હોય તો ન્યાય જરૂરી પડશે ને, લોજિક તો આપવું જરૂરી પડી જશે ને. બરાબર છે. એટલે પ્રમાણના પરસ્પેક્ટિવ થી તો ન્યાય પણ એક પ્રમાણના પરસ્પેક્ટિવ થી તો આ પણ એક પ્રમાણ તો બનશે જ ને. બરાબર. લોજિક ઇઝ ઓલસો પ્રમાણ, રાઈટ? બરાબર. અનુમાન, અનુમાન એક પ્રમાણ આપણે ગણે છે ને મહાપ્રભુજી. હા હા. તો જયારે સિદ્ધાંત, ભાઈ એક મિનિટ, હા, સિદ્ધાંત સ્થાપન કરવો હોય તો શબ્દ પ્રમાણ, અને હવે એ સિદ્ધાંતને સમજવું હોય તર્કથી અને બુદ્ધિના દોષને આપણે ક્લિયર કરવા હોય તો અનુમાન ગમે તેને કરો તમે. હા,
બરાબર છે. આવી સમજમાં? હા હા હા, હવે બોલો તમે. આપણે ઉપપત્તિ જે બીજા સ્કંદમાં કહીએ છે તે એ આપ બે સમજાવી રહ્યા છો? ના, એટલે એ લોજિક નો જ છે. હા, એ લોજિક નો જ છે, ઇન્ડક્શન. હા, એ જ છે ઉપપત્તિ, રાઈટ. એ બીજા સ્કંદમાં એ આવે, એ કહે છે ઉપપત્તિ હત પ્રસાદ અને મનન. હા હા હા, રાઈટ. ઉપપત્તિ એનો જ પ્રકાર છે, અનુમાન નો જ પ્રકાર. અચ્છા, એ જસ્ટિફિકેશન. ઉપપત્તિ માને જસ્ટિફાઈડ, જસ્ટિફિકેશન. ઓકે, તર્ક. એને પણ તર્ક કહે છે ને? તર્ક જ કીધું છે ને ભાઈ. બરાબર. હા, એટલે જસ્ટિફિકેશન કેવી રીતે આપશો? જસ્ટિફિકેશન જ આપશો ને પાછા. રાઈટ રાઈટ રાઈટ. તો જસ્ટિફિકેશન પણ એક એનો વે આઉટ છે ને, કે કોઈ પણ વસ્તુને જસ્ટિફાય કરવી હોય, ઉપપન્ન કરવું હોય. ઉપપન્ન એટલે કે જસ્ટિફાય કરવું. ઓકે ઓકે. ઉત્પત્તિ થી ઉપપન્ન બને, જ્યાં ત્યાં શાસ્ત્ર માં ઉપપન્ન એવું લખ્યું હશે. જો ઉપપન્ન, જયારે કોઈ એવા ભાષ્યના શાસ્ત્ર વાંચો કે ભાષ્યના ગ્રંથો વાંચો, તો શાસ્ત્ર નહી, સોરી, ભાષ્યના ગ્રંથો વાંચો, તો એમાં જ્યાં ત્યાં લોજિકલ રીઝનિંગ જ્યાંની જયારે વાત થતી હોય, તે ઉપપન્ન એવો શબ્દ ઘણી વખત આવે છે. અચ્છા, તો એ એ આ જસ્ટિફિકેશન ઉપપન્ન માટે માને. ઓકે. હા, તો જસ્ટિફાય કરવું પડે ને એને. રાઈટ. એ રીતે આ બધાથી તમે જસ્ટિફાય કરી શકો છો. અચ્છા. કેમ કે એકલો શબ્દ પ્રમાણથી તો તમે શું સમજવાના હતા? શબ્દ પ્રમાણ સિદ્ધાંત સ્થાપન માટે બરાબર છે, પણ એને સમજવું હોય તો એને આપણે લોજિકલી સમજવું પડશે ને. સમજવું પડે, બરાબર. પૂર્વપક્ષ હોય તો જ આપણે એને વધારે. એટલે જ તો પ્રશ્નથી તો શરૂઆત થાય છે શ્રીમદ ભાગવતમાં. બરાબર છે. સ્થુલા ખનન ન્યાય કહે છે ને જે. અચ્છા, સ્થુલા ખનન ન્યાય એ પણ એવો જ. તો જરૂરી હોય છે ન્યાય, એક 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 અભિન્ન અંગ છે કોઈ પણ મત ને કે કોઈ પણ દર્શન ને સમજવા માટે. સમજો તમે તો કોઈ પણ દર્શન ની અંદર તમે જઈને સમજી નહીં શકો. તમે કોઈ પણ તમને એમ કહી દે કે ઉઠા ભણાવી દે તમને. ઓ, તમે કોઈ પણ મત સમજવા જાઓ, એમાં કોઈ પણ તમને ઉઠા ભણાવી દે, જો તમે ન્યાય ન ભણ્યા હોય તો. જેવી રીતે મેથેમેટિક્સ તમે ન ભણ્યા હોય, પછી તમે જાઓ અને પછી એમ જે ચેન્જ હોય એ ચેન્જ તમે રીતે આપે, તમે લઈને આવી જાઓ, ગણવા ન બેસો. કરી વાત છે. પછી તમે ગણવા ના બેસો, તમે ઉઠા ભણાવી દે કોઈ પણ. પણ એવી રીતે ભણ્યા હોય તો પણ ગણાઈ જાય. હા હા, શું કહ્યું? ચેન્જ બાબતમાં તો ન ભણ્યા હોય ને તો એ ગણતા આવડી જાય. હા, પણ એટલે એવા હોય. કિડિંગ, મજાક કરું છું, પણ એટલે ચેન્જમાં તો પૈસાની બાબત આવે એટલે બધી બધું આવડી જાય. ના ના, તમે શું વાત કરો, મારી એ જ ટેવ છે. મારી ટેવ જ એ જ છે. ચેન્જ આપે તો હું ગણવા બેસું જ નહીં. બસ, બરાબર છે. તમે સત્યવાદી, અમે સત્યવાદી, લઈને નીકળો. એટલે તો પછી માથાકૂટી બહુ, ઘરમાં ઝઘડો. તો મારી તો એવી ટેવ છે, એ ગણે ગણું જ નહીં કોઈ દિવસ ચેન્જ ને. એનીવેઝ, તો એ સમજ્યા ને તમે? બીજું એક કે હવે આપણે જયારે તમે પહેલે દિવસે કહ્યું ને તો ભાષ્યનું સ્ટ્રક્ચરલ બેઝમાં એમ બતાવ્યું હતું કે અધ્યાય, બ્રહ્મસૂત્ર, અધ્યાય, અધિકરણ, પાદ અને પછી ભાષ્ય. તો આપણે જે પાદ સમજવાનું બાકી છે, રાઈટ? એ આવશે. આપણે હમણાં નહીં, એ જયારે આપણે વેદાંત અધિકરણ માલા લઈશું ને ત્યારે આવશે. હા, એટલે મને એમ થયું કે આપણે આ પેલું હતું ને એમાં તમે એમ કીધું હવે આ પૂરું થઈને હવે અણુભાષ્યનું આપણે શરૂ કરીશું, એટલે મેં કીધું આ પાદ રહ્યું છે હજી આપણને. બરાબર છે, કઈ વાંધો નહીં, અધિકરણ માલા લઈશું ત્યારે એમાં આવશે. હા હા, ભલે. ઓકે, તો આજનો આપણું જે આગળ આપણે એ સમજ્યા, ભાષ્ય શા માટે જરૂરી હોય છે ને એના જે યુનિક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે જે ભાષ્યના, તે આપણે ગઈ વખતે સમજ્યા કે જે વાર્તિકકારમાં નથી હોતો, જે વૃત્તિકારમાં નથી હોતો, એટલે વૃત્તિ નથી હોતો, વાર્તિકમાં નથી હોતો અને
વ્યાખ્યામાં નથી હોતો. અને જે કાંઈ આપણે કહીએ છીએ, જે કાંઈ પણ જે આપણે ષોડશ ગ્રંથ આદિ ગ્રંથોમાં જે ટીકા સાહિત્ય જોઈએ છે તે વ્યાખ્યાના સ્ટાઇલ થી લખે તો, અને આ જે ભાષ્ય જે છે એની સ્ટાઇલ થોડી અલગ છે. તો એ આપણે સમજ્યા ગઈ વખતે. એમાં ન્યાયના જે બે ત્રણ લોજિકલ રીઝનિંગ ના જે દોષ જે છે તે આપણે જોયા કે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભાવના. એ ત્રણ આપણે જે લોજિકલ રીઝનિંગ કરવામાં આવતા જે દોષ છે તે જોયા. આથી બચીને આપણે આ સમજવાનું છે, આ દોષ જો આવે તો આપણો જે સિદ્ધાંતમાં સમજ જે છે ક્યાંક ને ક્યાંક બુદ્ધિ દોષ ઉત્પન્ન કરશે કે નહીં, ક્યાં ક્યાંક તો પ્રોબ્લેમ થઈ ગયા એ સમજવામાં. તો આ ત્રણ દોષ થી આપણે બચવીએ અને એને ટેક કેર કરવા માટે આપણે એટલા માટે જ આપણે ડેફિનેશન સમજ્યા કે આ છે શું, જેથી કરીને આપણને એ ધ્યાનમાં રહે. એટલે જ્યારે આપણે ભાષ્ય સમજીશું ત્યારે આવા બધા દોષ નો રેફરન્સ આવશે. કેમ કે શું છે કે અહીંયા સૂત્રને સમજવાનો પ્રશ્ન છે. સૂત્ર તો કહી જ રહ્યું છે શબ્દ પ્રમાણ તરીકે, આવ્યું સમજવા. પણ આપણે હવે એને સમજવાનું શરૂ કરીશું તો આપણા પાસે બેઝ શું હશે? ઘણા બધા બેઝ હશે, શાસ્ત્ર બેઝ હશે, શબ્દ પ્રમાણ બેઝ હશે, અનુમાન હશે, ન્યાય ના જે આ બધા જે ટર્મિનોલોજીસ છે એની જે રૂલ્સ છે એ બધા હશે આપણી સાથે, જેથી આપણે સમજી શકીએ ને. તો હવે એમાં એક જે મેં હેતુ કહ્યો ને, જે એમાં જે આપણે એ વ્યાપ્તિની અંદર હેતુ અને સાધ્ય બંને આપણે લીધા હતા, તો એમાં જે હેતુ જે છે એ હેતુના પણ કોઈક પ્રકારના પ્રકાર હોય. એટલે હેતુ ને પણ હેતુ સાચો છે કે ખોટો છે એ પણ પાછે જસ્ટિફાય કરવા માટે એ હેતુના લક્ષણો પણ આપણે સમજવાના હોય છે. એટલે એ ખરેખરમાં એ હેતુ છે કે નહીં એ પાછો વળી પાછો એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે નહીં નહીં, ધૂમ જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં જ્યાં અગ્નિ છે એ જે વ્યાપ્તિ છે એની અંદર જે ધૂમ જે હેતુ છે એ હેતુ જ છે, એને પાછું સિદ્ધ તો કરવું પડે ને કે નહીં નહીં આ હેતુ બરાબર હેતુ સાચો હેતુ છે. એ તો મેં તમને શું કહ્યું કે આ એક પ્રસિદ્ધ વ્યાપ્તિ છે તેથી કરીને આમાં કોઈ હેતુમાં દોષ નથી આવી રહ્યો. પણ એવા એવા એક્ઝામ્પલ હોય કે જેમાં હેતુ ખરેખરમાં એ હેતુ ન હોય, સમજમાં આવ્યું ને? તો એમાં શું એને એ ટર્મિનોલોજી જ્યાં હવે એના ચાર પાંચ લક્ષણો હોય છે કે હેતુને સાચો હેતુ બનાવે કેવી રીતે, એને એનો જે ટચસ્ટોન હોય છે કે આ હેતુ સાચો હેતુ છે એના પણ પાછા ચાર લક્ષણો હોય છે. એ મને અત્યારે યાદ નથી પણ હું નેક્સ્ટ ટાઈમ એને લખાવીશ જોઈને. પણ કહેવાનો મતલબ એ છે કે બધા જ હેતુ હેતુ છે, સાચા હેતુ છે એ જરૂરી નથી. એટલે એ જે ચાર કેરેક્ટરિસ્ટિક છે હેતુના, કે પક્ષમાં હોવો જોઈએ, પક્ષની બહાર ન હોવો જોઈએ, પક્ષ એટલે શું એ બધું પાછી સમજાવીશું તમને. પણ ચાર એના મૂળ કેરેક્ટર ફીચર્સ હોય છે એ હેતુના. જો એ ફીચર્સ એને ચાર એના એલિજિબિલિટી ક્રાઇટેરિયાના ચાર રૂલ્સ હોય છે, જો ચાર રૂલ સાચો હોય સાચો, નહીં તો હેત્વાભાસ કહેવાય એને. શું કહેવાય? હેત્વાભાસ. હા, એટલે પ્રયોજન, રાઈટ? હા, હેતુ પ્રયોજન. પણ અહીંયા હેતુ પેલા ટેકનિકલ ટર્મ વાપરી રહ્યો એટલે હેતુ છે, સમજમાં આવ્યું ને? તો અહીંયા એ ટેકનિકલ ટર્મિનોલોજીમાંથી હેતુ જ છે અને એ હેત્વાભાસ નથી.
એને સિદ્ધ કરવા માટે ન્યાયશાસ્ત્રમાં ચાર જે ન્યાયસૂત્ર જે છે એમાં ચાર રૂલ્સ આપવામાં આવ્યા છે. એ ચાર જો સેટિસ્ફાય કરતો હોય હેતુ તો એ હેતુ સાચો, વરના એ હેતુ હેતુ નહીં પણ એને શું કહેવાશે, હેત્વાભાસ કહેવાશે. શું કહેવાશે? હેત્વાભાસ. હેત્વાભાસ, હા. એટલે એ ટર્મિનોલોજી પણ આ ભાષ્યમાં આવશે. મહાપ્રભુજી ઘણી વખત એ શબ્દનો ઉપયોગ કરતા હોય છે કે આ હેત્વાભાસ છે, આ હેત્વાભાસ છે. સમજમાં આવ્યું ને? એ હું નેક્સ્ટ ટાઈમ હું તમને કરે મને યાદ કરાવજો. નેક્સ્ટ ટાઈમ હું તમને હેત્વાભાસ શું છે એ તમને સમજાવીશું. પણ એ નહીં સમજમાં આવે ને તો જો ન્યાયના ટર્મિનોલોજીસ છે એ જો સમજમાં નહીં આવે તો પછી ભાષ્ય નહીં સમજમાં આવે. એટલે નહીં તો પછી મારે શું છે કે લાઇન બાય લાઇન જો હું લઈશ ભાષ્ય તો એમાં આ બધું આવશે ને પછી એમાં તમે મને પ્રશ્ન પૂછશો કે ભાઈ આ હેત્વાભાસ એટલે શું વળી પાછું. એ પાછું એ તે વખતે મારે સમજાવવું પડશે. એટલે તેથી કરીને તમે પહેલા સમજી રાખો તો સારું. એટલે એ નેક્સ્ટ ટાઈમ કોને પોઈન્ટ આઉટ કરજો. હું આપણે એ ટોપિકને લઈશું હેત્વાભાસ એટલે શું. આવ્યું સમજમાં? તો એ પોઈન્ટ આઉટ કરી રાખો તમે કે હેત્વાભાસ આપણે સમજવાનું છે કે આ ખરેખર હવે હેતુ સમજમાં આવ્યું ને કે હેતુ એટલે શું. અહીંયા પેલો હેતુ વાત નથી કરી રહ્યો, પેલો ચાલુ ખાતાનો હેતુ શબ્દ. અહીંયા હેતુનો મતલબ કે જે જેના કારણે આપણે સાધ્યને સિદ્ધ કરવાનો છે. સમજમાં આવ્યું ને? તો ધૂમ અહીંયા જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે, તો એમાં ધૂમ હેતુ છે અને એ સાચો હેતુ છે. એ હેત્વાભાસ નથી. કેમ કે રસોડામાં આપણે એને એક્સપિરિયન્સ કર્યો છે કે જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ જરૂરથી હોય છે. જેમાં રસોડામાં આપણે એક્સપેરિમેન્ટ તો કરીને આપણે સિદ્ધ કર્યું છે ને તેને. તો એ હેતુના પણ ચાર રૂલ્સ હોય છે કે જેના કારણે એ હેતુ હેતુ બનતો હોય છે, નહીં તો એ હેત્વાભાસ થઈ જતો હોય છે. તો વ્યાપ્તિની અંદર આપણે આ એક યાદ સમજવાની રાખવી જોઈએ. બીજી એક વાત હું એ આપણે લેવાની કે ન્યાયશાસ્ત્રમાં અન્વય વ્યતિરેક એ પણ રૂલ પ્રખ્યાત છે. અન્વય અને વ્યતિરેક નો ન્યાયશાસ્ત્રના હિસાબથી શું છે કે એ જે વ્યાપ્તિ હોય છે, આપણે કઈ વ્યાપ્તિની વાત કરી રહ્યા છીએ? ફોર એક્ઝામ્પલ જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં છે. તો અન્વયના અર્થ સમજીશું તો કોનો અન્વય આપણે વિચાર્યો? ધૂમનો અન્વય વિચાર્યો ને, કે જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં. તો ધૂમનો અન્વય આપણે વિચાર્યો. એ રીતે વ્યતિરેકને આપણે સમજવું હોય તો આ રૂલ પણ સાચો થવો જોઈએ કે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમ. થયું ને? સમજમાં? તો ધૂમ અન્વય પણ બની શકે ને ધૂમ વ્યતિરેક શકે. તમે જે પેલું કીધું ને કે અન્વય અને વ્યતિરેક સેમાં શરૂ સમજવામાં આ પણ એક કેરેક્ટરિસ્ટિક વ્યાપ્તિની હોય છે, અન્વય અને વ્યતિરેક. અને એ ન્યાયશાસ્ત્રની ટર્મિનોલોજી છે. વળી પાછી વધારે નથી કશું કીધું, ખાલી એટલું કીધું અન્વય વ્યતિરેક એ ન્યાયશાસ્ત્ર ને સમજવાની ટર્મિનોલોજી છે. અને પછી ધૂમ ની વાત કરી કે ધૂમ નો અન્વય વિચાર્યો કે જ્યાં ધૂમ ત્યાં અગ્નિ અને જ્યાં અગ્નિ ત્યાં ધૂમ, એ રીતે પછી શું બોલ્યા એ બહુ ના સમજણ પડી. હા, હવે સંભળાય છે? હા, હવે સંભળાય છે. હા, એટલે વ્યાપ્તિ જે છે એમાં
વ્યાપ્તિ જે કોઈ પણ પ્રકારની જયારે વ્યાપ્તિ એસ્ટેબ્લિશ કરીએ તેમાં આ પણ એક એનો ગુણ હોય છે અન્વય અને વ્યતિરેક હોવાનો. અને એને આપણે એને ટેસ્ટ કેવી રીતે કરીએ કે આ વ્યાપ્તિમાં આ વસ્તુ અન્વિત છે કે વ્યતિરિક્ત છે, વ્યતિરેક એવું ક્યારે કેવી રીતે આપણે ગુણને ટેસ્ટ કરી શકીએ કે આમાં આ ગુણ છે કે નહીં. હું એક્ઝામ્પલ આપી રહ્યો હતો કે જયારે આપણે એ વ્યાપ્તિ કહીએ કે જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે, તો તેમાં અન્વય ધૂમનો અન્વય સિદ્ધ થયો કે આપણે જયારે પણ ધૂમ જોશું ત્યારે આપણે અગ્નિને અવશ્ય જોશું. એવી રીતે જો સ્ટેટમેન્ટને ઉલટો કરીને જુઓ, આ જે સ્ટેટમેન્ટ છે હેતુ અને સાધનને એક્સચેન્જ કરી દો તો શું થશે? વ્યાપ્તિ અગ્નિ છે ત્યાં ધૂમ છે, જ્યાં જ્યાં અગ્નિ છે ત્યાં ત્યાં ધૂમ છે. હવે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે કે ફોલ્સ છે? ખોટું કહેવાય. કેમ ખોટું કહેવાય? કયા સિચ્યુએશનમાં તમે એવું જોયું છે કે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ ન હોય, એવું કયો સિચ્યુએશન છે તમે જોયો છે એ સિચ્યુએશન? હવે આપણે કિચનમાં જ હોય તો આપણે ગેસ ચાલુ કરીએ છીએ તો અગ્નિ તો થઈ, કે દીવો પ્રગટાવે તો અગ્નિ તો થઈ, પણ કાયમ કઈ ત્યાં ધુમાડો તો નથી હોતો. હા, તો એટલે તેથી કરીને એ વ્યાપ્તિ ખોટી થઈ કે નહીં? જ્યાં જ્યાં અગ્નિ છે ત્યાં ત્યાં ધૂમ છે, ખોટી થઈ ગઈ ને? તો વ્યતિરેક વાળો ગુણ નથી એનામાં. સમજમાં આવ્યો? અન્વય નો ગુણ છે પણ વ્યતિરેક નો ગુણ નથી આ વ્યાપ્તિમાં. સમજમાં આવ્યું ને? તો એ એમાં શું છે કે એમાં એ જે સાધ્ય જે છે તેમાં આ ગુણ હોય ને અમુકમાં ન હોય. એવી રીતે અન્વય નો ગુણ છે પણ વ્યતિરેક નો ગુણ જ નહીં પાછો, કારણ કે આરતીમાં જ નથી. પાછું તૂટવામાં કરો એટલે એમાં મેં એ તમે સમજ્યા ને કે અન્વય અને વ્યતિરેક નો ગુણ ક્યારે આવે? જયારે આપણે એક્સચેન્જ કરી દઈએ વ્યાપ્તિને, સાધ્ય અને હેતુને એક્સચેન્જ કરીને પણ જો ટેસ્ટ કરીએ તો એમાં જો પ્રૂવ ન થતું હોય તો વ્યતિરેક નો ગુણ એમાં ન આવ્યો. સમજમાં આવી ગયો ને? હા. તો એનો મતલબ કે જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ છે, એમાં જો એ અન્વય સિદ્ધ થયો, હવે એ જ વસ્તુનો વ્યતિરેક સિદ્ધ કરવું હોય તો શું સાચું થવું જોઈએ? જ્યાં જ્યાં અગ્નિ છે ત્યાં ત્યાં ધૂમ છે, એ પણ સાચું થવું જોઈએ વ્યતિરેકને સિદ્ધ કરવા માટે. હવે આ ન્યાયશાસ્ત્રના પ્રમાણે અન્વય અને વ્યતિરેક આવું સમજવાનું છે. પણ મહાપ્રભુજી અને ભાગવતની અંદર જે અન્વય અને વ્યતિરેક અભ્યામ જે કહ્યું છે એ આ અર્થ નથી, એનો આ અર્થ ન્યાયનો અર્થ નથી લેવાનો. સમજમાં આવ્યું? એટલે જ્યારે ભાગવત ચતુશ્લોકી એમ કહે કે અન્વય વ્યતિરેક અભ્યામ, હા, ત્યારે આ ન્યાયની ટર્મિનોલોજી થી નથી સમજવાનું. સમજમાં આવ્યું ને? હા, એ ધ્યાનમાં રાખવા માટે મેં આ તમને સમજાવ્યું કે જ્યારે પણ આપણે ન્યાયશાસ્ત્ર દ્વારા આપણે અન્વય વ્યતિરેક સમજીશું તે આ સમજવાનું આવી રીતે. પણ જ્યારે ભાગવત ની અંદર આપણે અન્વય વ્યતિરેક સમજીશું ત્યારે એનો મીનિંગ અલગ છે, ન્યાયશાસ્ત્ર વાળો મીનિંગ નથી. એવી રીતે મહાપ્રભુજીએ જે આપણો જે પ્રથમ મંગલાચરણ નો જે શ્લોક છે ભાગવત નો, જન્માદ્યસ્ય યતો અન્વયાદ ઇતરત છે ને, અન્વય વ્યતિરેક થયું ને? જન્માદ્યસ્ય યતો અન્વયાદ ઇતરત છે ને, અન્વયાદ ઇતરત એમ જે કહેવામાં આવ્યું છે ત્યારે પણ મહાપ્રભુજી ત્યાં ઇન્વોક કરી રહ્યા છે કે હા, આમાં બ્રહ્મનો અન્વય પણ છે અને વ્યતિરેક પણ છે. બ્રહ્મ જગતમાંથી, બ્રહ્મનો સર્વ જગ્યાએ જગતમાં અન્વિત છે, બ્રહ્મ જગતમાં અન્વિત છે,
અને સાથે સાથે જગત થી વ્યતિરિક્ત પણ છે, તેથી કરીને આવું સમજવું જોઈએ. અન્વય વ્યતિરેકાભ્યામ એમાં ન્યાયશાસ્ત્ર પ્રમાણે નથી સમજવાનું. પછી આ જે મેં હમણાં તમને વ્યાપ્તિ કહી ને કે જ્યાં જ્યાં બ્રહ્મ જગત છે ત્યાં ત્યાં બ્રહ્મ છે, પછી વળી પાછું એક્ઝેક્ટલી અપોઝ કરો, જ્યાં જ્યાં બ્રહ્મ છે ત્યાં ત્યાં જગત છે, એવી વ્યાપ્તિ ના કરાય અહિયાં. એ ન્યાયશાસ્ત્ર નો ટર્મિનોલોજી આ રીતે સમજવી જોઈએ. અહિયાં જે પર્ટિક્યુલરલી અન્વય વ્યતિરેક જે ભાગવત ની અંદર અન્વયાદ ઇતરતા એમ કહ્યું છે, તેમાં આપણે શું સમજવું જોઈએ, જેમ કે ફોર એક્ઝામ્પલ સોનું અને ઘરેણા. તો સોનું ને ઘરેણા નો એક્ઝામ્પલ લઈશું તો એ સમજમાં આવી જશે એકદમ ક્લિયરલી કે અન્વય નો મતલબ શું છે, કે સોનું ઘરેણામાં અન્વિત છે કે નહીં છે, પણ તેથી કરીને બધું જ સોનું એ ઘરેણામાં આવી ગયું ના, સોનું વ્યતિરિક્ત પણ છે એ ઘરેણાથી, રાઈટ રાઈટ. બીજે પણ જઈ શકે છે સોનું, બીજે બીજા ઘરેણામાં બનાવવા માટે પણ વપરાઈ શકાય છે, વાપરી શકાય છે. દુનિયામાં બધું જ ઘરેણું બધું જ સોનું વપરાઈ ગયું એ ઘરેણા બનાવવામાં ના વપરાય, એટલે સોનું એ ઘરેણાથી વ્યતિરિક્ત પણ રહી શકે છે અને સોનું એ ઘરેણામાં પણ રહી શકે, અન્વિત પણ રહી શકે છે. સમજમાં આવ્યું ને? હા. એવી રીતે જે પેલો ટેલિવિઝન ના જે સિગ્નલ હોય છે, રેડિયો સિગ્નલ્સ હોય છે, તો એ રેડિયો સિગ્નલ્સ નો શું કેસ હોય છે કે આપણા ટીવી ની અંદર અન્વિત છે, પણ એનો મતલબ એવો થોડી કે આખા બધા સિગ્નલ આપણે લઈ લીધા, કેચઅપ કરી લીધા અને બીજાને આપ્યું જ નહીં સિગ્નલ. બીજા પણ માણી શકે છે ને એ જ સિગ્નલ ને. આવ્યું સમજમાં? એટલે એ આપણો ભાગવત નો અર્થ છે અન્વય વ્યતિરેકાભ્યામ જયારે કહીશું ત્યારે, અને ન્યાય નો અર્થ જુદો છે. સમજમાં આવ્યું? એટલે એ ધ્યાનમાં રાખજો, કારણ કે ન્યાય નો જયારે ટોપિક લીધો છે તો આપણે એ પણ સમજી લેવું જોઈએ સાથે, હેત્વાભાસ અને અન્વય વ્યતિરેક. તો ટેક અટમોસ્ટ કેર કે વેનેવર જયારે પણ ભાષ્ય ની અંદર અન્વય વ્યતિરેક મેન્શન કરવામાં આવે, કોઈ પણ મત ને સમજાવવા કે કોઈ પણ દોષ ને કે પૂર્વ પક્ષ માં આવે, તો એમાં એ અટમોસ્ટ ટેક કેર કરવું જોઈએ કે આ કયા પર્સ્પેક્ટિવ થી કહેવામાં આવ્યું છે, ન્યાયશાસ્ત્ર ના પર્સ્પેક્ટિવ થી કે કોઈ ભાગવત ના પર્સ્પેક્ટિવ થી. સમજમાં આવ્યું ને? તો બધા એ સમય પછી એવું ના સમજી જાવ કે અન્વય વ્યતિરેક એટલે બસ આજ, અન્વય વ્યતિરેક એટલે ભાગવત નું અનુસાર જ સમજવું જોઈએ, તો એ જરૂરી નથી. અચ્છા, હવે આપણે આ લઈને આપણે અણુભાષ્યની આપણું જે નામ જે અણુભાષ્ય કેમ છે તે આપણે હવે સમજવાનું છે, એના પછી આપણે અણુભાષ્ય પરના જે ટીકા સાહિત્ય છે તે સમજીશું, અને પછી આપણે મને લાગે છે આપણે પહેલો સૂત્ર કરવા આપણે ભૂમિકા આપણે બાંધીશું પહેલા સૂત્રની. તો આપણે એ લઈને પછી ભૂમિકા બાંધી આપણે, અને પછી ભૂમિકા બાંધીને આપણે રાખીશું, કારણ કે એનો સોલ્યુશન આપણે નેક્સ્ટ સેશનમાં લાવીશું કે એનું મેજર ઇશ્યુઝ શું છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાના. ઓકે, તો અણુભાષ્ય જે છે આપણે એ જોવાનું છે કે અણુભાષ્ય કેમ છે, બીજું કાંઈ નામ કેમ નથી આપ્યું શ્રી મહાપ્રભુજીએ, અણુ શબ્દ કેમ નામ આપ્યું છે, અણુ વિશેષણ જે છે ભાષ્યમાં એ અણુ વિશેષણ કેમ આપવામાં, અત્યાર સુધી તો બરાબર સંભળાઈ રહ્યું છે, હવે કટ નથી થતો, રાઈટ? હા, ના જરાય નથી, હવે સરસ સંભળાય છે. ઓકે, અણુભાષ્યમાં જે અણુ શબ્દ જે છે એના ચાર પાંચ હાઇપોથેસિસ છે આપણી પાસે, ચાર પાંચ એવા સિદ્ધાંત, એટલે ચાર પાંચ એક્સપ્લેનેશન છે આપણી પાસે કે શા માટે અણુભાષ્ય કહેવાયો હશે, માં કોઈ ક્લિયર કટ આન્સર નથી એનો, એક જવાબ નથી એનો. ચાર કે પાંચ હાઇપોથેસિસ છે આપણી પાસે. હાઇપોથેસિસ માને કે કોઈક પ્રકારના જસ્ટિફિકેશન થી અનુમાન કરેલો કોઈક વસ્તુ, એને પ્રૂવ હજુ આપણે કરી નથી શક્યા કે કયો અનુમાન સાચો છે ને કયો અનુમાન ખોટો છે, એવું પ્રૂવ કોઈ કરી નથી શક્યું. એવું મનાય છે કે આ ચાર માંથી કોઈક હોવું જોઈએ. સમજમાં આવ્યું? ચાર રીઝન માંથી.
એમાં કોઈ સાચું જ છે અને કોઈ ખોટું જ છે એવું કોઈને ખ્યાલ નથી. પહેલામાં પહેલી એ વાત છે કે મહાપ્રભુજીએ સ્વયં ભાષ્યની અંદર ક્યાંય પણ લેવી એવું લખ્યું નથી કે આ મારું ભાષ્યને હું અણુભાષ્ય કહી રહ્યો છું. હવે એના કારણે શું છે કે આપણને એનું નામ ક્યાંથી આવી ગયું, આ અણુભાષ્ય ને ક્યારે પડી ગયું આ નામ, એ ટ્રેસ કરવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે મહાપ્રભુજી સ્વયં જો અણુભાષ્ય ક્યાંય પ્રસિદ્ધ એવું નામ નથી કહ્યું કે આ મારું ભાષ્ય અણુભાષ્ય છે, એવું શબ્દ નથી પ્રસિદ્ધ રીતે એને એવો શબ્દ મહાપ્રભુજી ઉપયોગ નથી કર્યો. પણ એવું આપણે જોઈ શકીએ છીએ કે પુરુષોત્તમજી ના રચિત જે ભાષ્ય છે પ્રકાશ ટીકા જે છે એમાં એન્ડમાં ઉપસંહાર કરવામાં એવું મળે છે કે પ્રકાશમ અણુભાષ્ય એવું શબ્દ મળે છે એન્ડમાં ઉપસંહાર કરવામાં. તેથી કરીને આપણે એવું સમજી શકીએ છીએ કે કદાચ પુરુષોત્તમજી લખી રહ્યા છે તો પુરુષોત્તમજીની તો આપણે પુરુષોત્તમજી એવા સ્કોલર છે પુષ્ટિ માર્ગમાં કે એમના પર જો કોઈ ટીકા ન લખી હોય એમણે તો એનો મતલબ કે કોઈ પ્રશ્નચિહ્ન ઉત્પન્ન થઈ જાય છે કે શું મહાપ્રભુજી કર્યો હશે કે નહીં. પુરુષોત્તમજીની એટલી ઇમ્પોર્ટન્સ છે પુષ્ટિ માર્ગમાં. તો હવે પુરુષોત્તમજી જે લખી રહ્યા હોય કે પ્રકાશમ અણુભાષ્ય, તો અણુભાષ્ય જ હશે ને નામ તો. એટલે હવે કદાચ એટલે અણુભાષ્ય ઉપર એમનો પ્રકાશ નામની વ્યાખ્યા છે કેવાય કે ટીકા કેવાય શું કેવાય? હા વ્યાખ્યા. ઓકે, એટલે એવી રીતે પુરુષોત્તમજી એની વ્યાખ્યા કરેલી છે. અચ્છા, હા, અને એન્ડમાં વ્યાખ્યાના એન્ડમાં એ ઇતિશ્રી કરવામાં એમણે આ શબ્દ વાપર્યો છે. ઓકે, ઇતિશ્રી કરે ને ત્યારે એમણે આ શબ્દ વાપર્યો છે કે ભાઈ આ મારી પ્રકાશ જે છે એ અણુભાષ્યની પ્રકાશ છે એમ. જયારે એવું કહ્યું ત્યારે આપણને ખબર પડી, લાઈટ થઈ કે ઓહો અચ્છા આ ભાષ્યનું નામ અણુભાષ્ય હોવો જોઈએ. ઓકે, સમજમાં આવ્યું? નામના સંદર્ભની અંદર વાત કરી રહ્યો છું. હાજી. અચ્છા, તેથી કરીને એવું તો જણાય છે કે હા, જયારે પુરુષોત્તમજી એવું શબ્દ વાપરી રહ્યા તો મતલબ કે નામ તો અણુભાષ્ય જ છે એ પ્રૂફ થઈ ગયું. પણ હવે શા માટે અણુ લખ્યું મહાપ્રભુજીએ? મહાપ્રભુજી એને વિશેષણ અણુ વિશેષણ કેમ આપ્યું એની કોઈ પાછી ખુલાસો પાછો છે નહીં. હવે ખુલાસો ફોર શ્યોર ખુલાસો નથી, શ્રી ગોસાઈજીએ ખુલાસો નથી કર્યો ને મહાપ્રભુજીએ નથી કર્યો, તેથી સંદિગ્ધ અર્થ થઈ જતો હોય છે. કે ઇવન પુરુષોત્તમજીએ પણ ખુલાસો નથી કર્યો કે આ ભાષાનું નામ અણુભાષી કેમ છે, એવું ખુલાસો પુરુષોત્તમજી નથી કર્યો, રશ્મિકારે નથી કર્યો, ગોપેશ્વરજીએ નથી કર્યો, કોઈ પણ એ નથી કર્યો ખુલાસો. એક 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 વ્યક્તિએ કરેલો છે, ગોપેશ્વરજી આઈ થિંક કરેલો છે. ગોપેશ્વરજી રશ્મિમાં એનો ખુલાસો થોડોક આપેલો છે, એ આપણે જોઈશું બેઝિકલી. પણ પુરુષોત્તમજી નથી કર્યો, શ્રી ગુસાઈજી નથી કર્યો, સ્વયં મહાપ્રભુજીએ પણ નથી કર્યો ખુલાસો કે અણુ ભાષ્ય કેમ નામ છે આવું. તો વન બાય વન આપણે ચાર કે પાંચ હાઇપોથેસિસ છે, જુદા જુદા મહાન આચાર્યો છે, જુદા જુદા જે પહેલાના જે વિદ્વાનો થઈ ગયા એમના દ્વારા હાઇપોથેસિસ કહેવાય છે કે કદાચ આવું હોવું જોઈએ, તેથી કરીને અણુભાષ્ય નામ આપવું જોઈએ, અણુભાષ્ય હોવું જોઈએ એવું નામ. તો જુદા જુદા મત ધરાવી રહ્યા છે આપણો પુષ્ટિ માર્ગમાં. તો એમાં જે પ્રથમ મત જે છે એમાં તેલીવાલાનો મત એવો છે અને મગનલાલ શાસ્ત્રી એ બે વિદ્વાન પુષ્ટિમાર્ગના. તો એમ તેલીવાલા અને મગનલાલ શાસ્ત્રીનો એવું માનવું છે કે મહાપ્રભુજીએ એક ભાષ્ય નથી લખ્યા, એક ભાષ્ય નથી લખ્યું, બે ભાષ્ય લખ્યા છે બ્રહ્મસૂત્ર પર. એક ભાષ્યનું નામ છે, એ એક ભાષ્ય એકદમ વિસ્તાર સહિત છે જે અત્યારે એટલું પ્રાપ્ત નથી. જે અતિ વિસ્તાર વાળું જે ભાષ્ય છે એ અત્યારે પ્રાપ્ત નથી, પ્રાપ્ય છે. અને એને નામ મહાપ્રભુજી શ્રીમદ ભાષ્ય કે બૃહદ ભાષ્ય એવું આપે છે. અને કદાચ એવું હોવું જોઈએ, તેથી કરીને બૃહદ ભાષ્ય છે, તેથી કરીને કમ્પેરિઝનમાં આ જે અત્યારે મળતું ભાષ્ય છે એ નાનું ભાષ્ય છે. તેથી બૃહદના કમ્પેરિઝનમાં નાનું છે, તેથી અણુ નામ વાપરવું હોવું જોઈએ એવું એમનું કહેવું છે. સમજમાં આવ્યું અણુ કેમ વાપર્યું હોવું જોઈએ?
જે બૃહદ ભાષ્ય છે એના કમ્પેરિઝનમાં આ જે ભાષ્ય છે એ નાનું છે, ઘણો નાનો છે. અત્યારે જે પ્રાપ્ત ભાષ્ય છે નાનો, આપણા પર્સપેક્ટિવથી તો બહુ મોટો જ છે, પણ જે બૃહદ ભાષ્ય છે એ અતિ વિસ્તાર પૂર્વક નું ભાષ્ય છે એમ કહી રહ્યા છે. બૃહદ ભાષ્યના કમ્પેરિઝનમાં આ ભાષ્ય નાનો છે, તેથી અણુ ભાષ્ય નામ આપવું હોવું જોઈએ મહાપ્રભુજી. આટલું સમજમાં આવ્યું? મગનલાલ શાસ્ત્રી કહી રહ્યા છે. અચ્છા, બીજો મત એ છે, એ જેઠાલાલ શાહ નો મત છે, એ પણ સ્કોલર છે. અચ્છા, તો જેઠાલાલ શાહ નું માનવું એમ છે કે નહીં 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 નહીં, એવું એના કમ્પેરિટિવલી એ ન હોવું જોઈએ, કેમ કે બહુ જ ફારફેચ્ડ સિચ્યુએશન છે, એકદમ એવું બહુ, કારણ કે જો એવું જ એના કમ્પેરિઝનમાં બૃહદના કમ્પેરિઝનમાં અણુ વાપરવું જોઈએ તો એ તો એટલો જ એટલો અર્થ ન હોવો જોઈએ. તો કેમ કે તેલીવાલા એમ કહે છે કે નહીં નહીં, સુબોધિની છે અને સૂક્ષ્મ ટીકા છે ને, તો પછી સૂક્ષ્મ ટીકા કેમ નામ સૂક્ષ્મ આપ્યું છે? સુબોધિની જેના કમ્પેરિઝનમાં તો સૂક્ષ્મ આપ્યું છે ને, તો કેમ ન હોવું જોઈએ? અણુભાષ્ય પણ એવું જ કમ્પેરિઝનમાં કેમ ન હોય? અણુભાષ્ય પણ એવું જ હોવું જોઈએ ને. તો એ એવું કહે છે કે એવું કેમ ન હોઈ શકે, એવું લોજિકલ રીઝનિંગ કેમ ન હોઈ શકે? તો જેઠાલાલ શાહજી એમ કહે છે કે નહીં, એવું બહુ ફારફેચ્ડ સિચ્યુએશન લાગે છે, એવું વધારે યોગ્ય એવું લાગતું નથી. તેથી એ પોતાનો મત એવું કહે છે કે ભાઈ અણુભાષ્યમાં જે અણુ શબ્દ જે છે એ જીવ માટે છે, કેમ કે મહાપ્રભુજી જીવને અણુ પરિણામવાદી છે જીવ માટે, અને શંકરાચાર્યજી જે છે જીવને વ્યાપક કહી રહ્યા છે, શારીરક કહે છે. સમજમાં આવ્યું? તો શંકરાચાર્યજી એમ કહે છે કે ભાઈ નહીં નહીં, જીવ જે આ છે એ તો અણુ છે જ નહીં, જીવ તો વ્યાપક છે. એના વિરોધને દર્શાવવા માટે મહાપ્રભુજી કદાચ ભાષ્યનું નામ અણુ ભાષ્ય એવું નામ આપવું હોવું જોઈએ. સમજમાં આવ્યું? રીઝન સમજમાં આવ્યું? એક વાત સમજો, પુરુષોત્તમજી એમ લખે છે કે શુદ્ધાદ્વૈતના સૌથી ઓપોઝમાં ઓપોઝ જો કોઈ વાદ હોય ને તો કેવલાદ્વૈત, શંકર મત. સર્વથા દૂરમાં દૂર જો મત હોય તો શંકર મત. શુદ્ધાદ્વૈત થી થોડોક નજીક, સૌથી નિકટતમ ને નિકટતમ જો કોઈક વાદ હોય તો રામાનુજ મત, રામાનુજ. અને દૂરમાં દૂર જો કોઈક મત હોય તો એ કયો? શંકર મત. શંકર મત. તો શંકર મત ને અપોઝ કરવા માટે કે નહીં નહીં, શંકરાચાર્યજી જીવને વ્યાપક ગણે છે, એને હું અપોઝ કરું છું આ નામ દઈને, કે નહીં નહીં આ અમારું અણુભાષ્ય છે, પેલો વ્યાપક ભાષ્ય નથી એમ. સમજમાં આવ્યું? તો એટલે કદાચ એવું નામ આપવું હોવું જોઈએ, કે કેમ કે મહાપ્રભુજી જીવને અણુ કહી રહ્યા છે, અણુના અણુ અણુત્વ પ્રતિપાદન કરી રહ્યા છે જીવને, અને શંકરાચાર્યજી જીવને વ્યાપક પ્રતિપાદન કરી રહ્યા છે. તો શંકરાચાર્યજી નો વિરોધ કરવા માટે, વિરોધ એટલે કે એમના મતનો વિરોધ કરવા માટે કદાચ આવું લખ્યું હોવું જોઈએ, આવું નામ આપ્યું હોવું જોઈએ. સમજમાં આવ્યું આટલું? પણ પછી વળી પાછો એક પ્રશ્ન એવો થાય કે નહીં નહીં, એ તો મધ્વાચાર્યજી પણ અણુ પરમાણુવાદી હતા, અણુ પરિણામવાદી હતા, સોરી, અને રામાનુજાચાર્યજી પણ એ જ મતના હતા. આવ્યું ને સમજમાં? જીવને અણુ જ પરિણામ ગણતા હતા. તો પછી શા માટે રામાનુજાચાર્ય પછી, આ તો કોઈ સેન્સ નથી બનતો ને, કેમ કે અણુ જેટલી સાઈઝ છે જીવની, જીવ અણુત્વ પ્રતિપાદક મત તો ઘણા બધા છે. તો અણુ ભાષ્ય કહેવાથી શુદ્ધાદ્વૈત થયો એવું કેવી રીતે ખબર પડે? એવું ખબર ના પડે. તેથી આ મત જે છે એ પણ બહુ મજાનો મત નથી, એમાં બહુ ખાસ એમાં કોઈ રીઝન
એટલે એવું કઈ એવી કઈ વધારે એવી સિચ્યુએશન ઊભી નથી થતી કે જ્યાં આપણે એને માની આવા રીઝન. તો કેમ કે એ સમજાયું ને કેમ, કારણ કે રીઝનિંગ શું હતું કે જીવને અણુ પરિણામ માને છે, પણ એકચ્યુઅલી બીજા પણ છે મત, જેમ કે રામાનું જ મત છે, મધુ મત છે, તો એ લોકો તો ગણી જ રહ્યા છે જીવને અણુ. તો જીવાણુ તો પ્રતિપાદક મત તો બીજા અન્ય પણ છે, તો એમાં અણુભાષ્ય કહેવાથી કઈ શુદ્ધાદ્વૈત જ છે એવું આપણને જણાઈ શકતું નથી નિશ્ચિતપણે. સમજમાં આવ્યું? તેથી ત્રીજો મત પણ છે એ આપણા બાવાનો છે. તો બાવા એમ કહે છે કે નહીં નહીં, આ બાવા હી ડઝન્ટ કન્સિડર કે કદાચ આ બે મત એવા વધારે એની પોસિબિલિટી હોય. બાવા એ વધારે કન્સિડર નથી કરતા કે નહીં નહીં, કદાચ એ હોય શકે પણ બહુ લીસ્ટ પોસિબિલિટી છે આ બંનેને, આ બંને રીઝન હોવા પાછળ. સમજમાં આવ્યું? એમનો પોતાનો મત એ છે, એમનો પોતાનો મત એ છે કે મહાપ્રભુજી માધવાચાર્યજી એટલે મહાપ્રભુજી મધ્વ સંપ્રદાયના એમના ગુરુ જે છે મધ્વ સંપ્રદાય હતા, અને મધ્વ સંપ્રદાય એમના ગુરુ હતા તેથી મધ્વાચાર્યજીએ બે લેવલના ભાષ્ય લખ્યા હતા. ઇનફેક્ટ ચાર લેવલના ભાષ્ય લખ્યા હતા બ્રહ્મસૂત્ર. પણ કદાચ મેં તમને કહ્યું હતું કે આખા બ્રહ્મસૂત્રનો અર્થ પછી અધ્યાયનો અર્થ, પાદનો અર્થ અને અધિકરણનો અર્થ, એમ ફોર લેવલ, ફોર ટીયર એમને ભાષ્ય કર્યો હતો બ્રહ્મસૂત્રનો. એવું સેમ મહાપ્રભુજી જેવી રીતે સુબોધની સાથે કર્યું ને, જે ફોર ટીયર ભાગવત સાથે જે કર્યું ને, ફોર ટીયર ભાષ્ય, સેવન ટીયર જે ભાષ્ય કર્યું, વ્યાખ્યા કરીને, જે ભાષ્ય નહીં પણ વ્યાખ્યા કરીને, જે એવી રીતે આ મધ્વાચાર્યજીએ ચાર ફોર ટીયર ભાષ્ય બ્રહ્મસૂત્રનું કર્યો હતો. તો એમાંથી જે પાદ અને અધિકરણનો જેમાં અર્થ જે વિસ્તારપૂર્વક જે કહ્યો છે જે ભાષ્ય, એને મધ્વાચાર્યજી અણુભાષ્ય કહી રહ્યા છે. અને એ અણુભાષ્ય નામ મહાપ્રભુજીએ પણ પોતાના ભાષ્યનું રાખ્યું, કેમ કે એમના વિદ્યાગુરુ પણ મધ્વાચાર્યજી હતા, એટલે માધવ મતના હતા, સોરી. તો એને કેમ કે જો માધવ સંપ્રદાય સાથે ઘણી બધી સિમિલેરિટીઝ છે મહાપ્રભુજીના ગ્રંથોમાં, ઘણા બધા શ્લોક જસ્ટ વર્બેટિમ મધ્વાચાર્યજીના લઈ લીધા છે મહાપ્રભુજીએ, ઘણા બધા શ્લોક જસ્ટ વર્બેટિમ લઈ લીધા છે, કોપી કર્યા છે. જેમ મેં પેલા કહ્યું ને તમને, પેલા આપણે વેદાંત દેશિક નો પણ કોપી કર્યો છે ને, ન્યાસાદેશ, જસ્ટ વર્બેટિમ લઈ લીધો છે ને, એવી રીતે માધવ સંપ્રદાય મધ્વાચાર્યજીના પણ જે અમુક શ્લોકો જે એમને વર્બેટિમ લીધા, જેમ કે અર્થો એમ એવા નિખિલ અરપી જે છે વેદવાક્ય, એ શ્લોક માધવાચાર્યજીએ લખ્યો છે પેલા રામાયણ સહિત ભારત જે છે ને પંચરાત્ર, જે છેલ્લો શ્લોક છે ને, જે નિબંધનો, નિબંધ નહીં સોરી શાસ્ત્રાર્થ, એ પણ માધવાચાર્યજીએ લખેલો છે. એ જસ્ટ વર્બેટિમ લઈ લીધો છે મહાપ્રભુજીએ. એવી રીતે ભાષ્યમાં, એટલે મહાપ્રભુજીએ ભાષ્ય સ્વયંના ભાષ્યની અંદર પણ એવા શ્લોક લીધા છે જે જસ્ટ વર્બેટિમ માધવાચાર્યજીના હોય, એવા લઈ લીધા છે. અને એમની જે સ્ટાઇલ જે છે લખવાની, એ પણ માધવાચાર્યજી જેવી સ્ટાઇલ છે લખવાની, જે પેલી ફોર ટીયર સ્ટાઇલ છે ને એમની, એવી રીતે ભાગવતમાં પણ એમને સેવન ટીયર સ્ટાઇલ એપ્લાય કરેલી છે માધવાચાર્યજીની, સેમ વે ઓફ સ્ટાઇલ. તો ઘણું બધું મળતું આવે છે, તેથી કરીને કદાચ માધવાચાર્યજીએ અણુભાષ્ય લખ્યું છે, નામ આપ્યું છે, તો કદાચ મહાપ્રભુજી પણ અણુભાષ્ય લખ્યું હોવું જોઈએ. સમજમાં આવ્યું? ત્રીજો, ચોથો એક હાઇપોથેસિસ છે, એ પણ બાબા ના નથી પાડતા, કદાચ એ પણ હોઈ શકે.
કદાચ મેં લઈ લીધો આઈ થિંક ચોથો રાઈટ કે અણુ જે છે સાકાર છે ને નાયુ જે છે નથી લીધો ઓકે એટલે બાવા એ પણ કહે છે કે કદાચ આ પણ હોય શકે કે જે શંકર મત જે છે ભાઈ પાછા પેલો શંકર મત ના વિરોધ માં જ આવી ગયો અર્થ શંકર મત માં એવું કહે છે કે જીવ વ્યાપક છે અને પોતે જ બ્રહ્મ છે તેથી કરીને નિરાકાર છે જીવ પણ નિરાકાર છે સમજમાં આવ્યું ને અને બ્રહ્મ પણ નિરાકાર છે પણ મહાપ્રભુજી થી મેં તમને કહ્યું ને મહાપ્રભુજી નો સૌથી ઓપોઝિંગ મત જો હોય તો કેવલ અદ્વૈતવાદ મહાપ્રભુજી ને એને કાઉન્ટર કરવા માટે કદાચ અણુ શબ્દ લગાવ્યો છે કેમ કે અણુ શબ્દ થી સાકાર બ્રહ્મની સાકારતા નું પ્રતિપાદન થાય છે સમજમાં આવ્યું ને એટલે શ્રી ગુસાઈજી સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક કહે છે તેથી સાકાર ને જણાવવા માટે અણુ શબ્દ વાપર્યો હોવો જોઈએ એને કાઉન્ટર કરવા માટે શંકર મત વ્યાપક કહે છે એને આવે ને સમજમાં તો શંકર મત જસ્ટ એને વ્યાપક કહે છે બ્રહ્મની બાબતમાં જીવની બાબતમાં નથી કહી રહ્યો કઈ પણ બ્રહ્મની બાબતમાં કહી રહ્યો છે શંકર મત બ્રહ્મની બાબતમાં બ્રહ્મને જસ્ટ વ્યાપક જ ગણે છે અણુ નથી ગણતો કેમ કે જો અણુ ગણે તો દ્વૈતાપત્તિ આવે પડી પાછી એમના મતમાં અને એમને દ્વૈત જોઈએ જ નહીં કોઈ પણ પ્રકારનો દ્વૈત ન જોઈએ વ્યવહારિક દ્વૈત કે કોઈ પણ પ્રકારનો દ્વૈત જોઈએ જ નહીં એમના મતમાં ભેદ લાવ્યો તમે દ્વૈત લાવ્યા તે કેવલ દ્વૈત થી બહાર નીકળ્યા તમે શંકર મત ની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ તમે ઉભો ન કરી શકો કોઈ પણ પ્રકારનો સમજમાં આવ્યું અને મહાપ્રભુજી એને જ ઓપોઝ કરી રહ્યા છે કે ભાઈ આ વાત તમારી ખોટી છે એ અભેદ છે પણ એનો મતલબ એવો નથી કે ભેદ નથી લીલા થયા ભેદ છે એ પછી આપણે આગળ જઈને જોઈશું એ પણ મહાપ્રુજી એને કમ્પ્લીટલી ઓપોઝ કરી રહ્યા છે તેથી કદાચ નામમાં પણ એ રાખ્યું હશે કે બ્રહ્મનો અણત્વ પણ પ્રતિપાદન મહાપ્રુજી કરવા માંગે છે અણવાપી બ્રહ્મ વ્યાપકમ ભવતી એ મહાપ્રભુજીનો સુબોધનીજીમાં આ શબ્દ મળે છે અણવાપી બ્રહ્મ વ્યાપકમ ભવતી તો અણુ હોવા છતાં પણ બ્રહ્મ વ્યાપક બની શકે છે અને વ્યાપક હોવા છતાં પણ બ્રહ્મ અણુ પણ બની શકે છે આ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે જે શંકર મતથી ટોટલી ઓપોઝિંગ છે સમજમાં આવ્યું તેથી કદાચ આ સ્ટેટમેન્ટ ને કારણે પણ આપણે સમજી શકીએ કદાચ એ સ્ટેટમેન્ટ થી પણ મહાપ્રભુજી આ નામ આપ્યું હોય કદાચ તો આટલા ચાર પોઈન્ટ સમજમાં આવી ગયા ને હા કોઈ પ્રશ્ન છે હવે ગોપેશ્વરજી છે પાંચમો પોઈન્ટ એ છે કે ગોપેશ્વરજી છે એમના રશ્મિમાં આ લખી રહ્યા છે કે અણુભાષ્યેતી અણુભ્યો દ્વા સુપર્ણેતી શ્રુતિયુક્તેભ્યો ભાષ્યમ ઇતિ ચતુર્થી સમાસઃ તસ્ય પ્રકાશ ઇતિ અર્થઃ એમ કહી રહ્યા છે સમજમાં આવ્યું અણુભાષ્ય નો અર્થ એ કઈ કેવી રીતે કરી રહ્યા છે જો ફરીથી અણુભાષ્ય ઇતિ અણુભાષ્ય ઇતિ એવું નામ કેમ છે તો ગોપેશ્વરજી એમ કહી રહ્યા છે કે અણુભ્યો દ્વા સુપર્ણેતિ દ્વા સુપર્ણા સયુજા સખાયામ સમાનમ વૃક્ષમ પરિસશ્વ જાતે એ જે શ્રુતિ છે એની અંદર એ શ્રુતિ ની અંદર જીવ માટે જે શબ્દ વપરાયો છે અણુ આવ્યું ને સમજમાં એ જ અણુ અહિયાં વપરાયેલો છે શબ્દ સમજમાં આવ્યું શ્રુતિમાં શું કહે છે જીવને અણુ કહે છે કે નહીં એ શ્રુતિમાં દ્વા સુપર્ણા સયુજા સખાયામ સમાનમ વૃક્ષમ પરિશેષ્વ જાતે એવી એ જ સેમ શબ્દ અહિયાં પણ મહાપ્રભુજી વાપર્યો છે અણુ હવે કેમ અણુ એ તો પછી તો પેલો જે મત હતો એની અંદર સમાવિષ્ટ થઈ જશે
પેલો પહેલો કે બીજો હતો? બીજો હતો પેલા આપણા કોણ કોનો મત હતો? જેઠાલાલ શાહ નો મત. એ તો એમાં સમાવેશ થઈ જશે. પણ જેઠાલાલ શાહ એમ કહે છે કે ભાઈ એ પેલું શાંકર મત ને ઓપોઝ કરવા માટે કહી રહ્યા છે, રાઈટ? ગોપેશ્વરજી ને એવું નથી કહી રહ્યા. ગોપેશ્વરજી શું કહી રહ્યા છે કે નહીં નહીં, એ વાત નથી મહાપ્રભુજી કહેવા માંગી રહ્યા. એ કહી રહ્યા છે કે અણુભાષ્ય ઇતિ અણુભ્યો દ્વાસુપર્ણ એતિ, જે શ્રુતિ ની અંદર દ્વાસુપર્ણા સર્જા એ શ્રુતિ છે, તેની અંદર જે કહ્યું છે અણુભ્યો. તો અણુભ્યો એમ શબ્દ છે, તેથી જીવો માટેનું પ્લુરલ સેન્સ થયું ને. તેથી એમ કહે છે કે ભાષ્ય મિતિ ચતુર્થ સમાસ. ચતુર્થ સમાસ કયો છે? ચતુર્થ સમાસ દેવ દેવમ, પછી દેવેન, પછી દેવાય, દેવાત દેવસ્ય દેવે, થયું ને? તો દેવઃ દેવમ દેવાય, સોરી દેવેન દેવાય દેવાત દેવસ્ય અને દેવે, અને વળી પાછું અષ્ટમ જો વિભક્તિ યુઝ કરો તો દેવે, વળી પાછી દેવ, હા સોરી, તો થયું ને અષ્ટમ વિભક્તિ પણ. તો આઠ સમાસ સુધી તો થયો. એમાંથી જે ચતુર્થ સમાસ છે દેવાય, એ કયો સમાસ છે? દેવને માટે, થયું ને? તો જો આપણે અણુભાષ્યમાં ચતુર્થી સમાસ લગાવીશું તો શું થશે અર્થ? એ વિભક્તિ લગાવો તમે ચતુર્થી વિભક્તિ, તો શું લખશે અર્થ? જીવ માટે. હા, જીવ માટે અર્થ થયો ને. એ ગોપેશ્વરજી એમ કહે છે કે અણુભ્યો એટલે જીવો માટે નું જે ભાષ્ય છે તે અણુભાષ્ય એમ કહી રહ્યા છે. એટલે જીવોને બ્રહ્મની બાબતમાં જ્ઞાન થાય તે માટે ભાષ્યનું નામ પણ અણુભાષ્ય એમ કહ્યું છે. સમજમાં આવ્યું? તો એ ગોપેશ્વરજી નો મત છે. છતાંય દેર આર કોન્ટ્રોવર્સીસ કે આવું કેમ કહી રહ્યા છે ગોપેશ્વરજી એમ. કોઈ એવો એક પ્રકારનો અર્થ નિશ્ચિતપણે નથી, પણ આટલા હાયપોથેસિસ આપણી પાસે છે. સમજમાં આવ્યું આની સુધી? અણુભાષ્યના ટીકાકારો ની અંદર આપણે જો જોઈએ તો અણુભાષ્યના ટીકાકાર ટીકા સાહિત્ય ઘણું બધું છે. એમાં પ્રથમ આપણા જે ટીકાકાર જે છે, એકચ્યુઅલી એને ટીકાકાર ન કહી શકાય, એ અણુભાષ્યકાર જ કહેવાશે. અણુભાષ્યનું દ્વિકર્તૃત્વ છે. ત્રીજા અધ્યાયથી શ્રી ગોસાઈજી ટેક ઓવર કરેલું છે અણુભાષ્ય. મહાપ્રભુજી એને કમ્પ્લીટ નથી કર્યું અણુભાષ્ય. તો મહાપ્રભુજી એ અણુભાષ્યને આઈ થિંક થર્ડ અધ્યાય ને અમુક અધિકરણ ને અમુક સૂત્ર સુધી જ થયું છે, પછી એને ટેક ઓવર કર્યું છે શ્રી ગોસાઈજીએ, અને એ વિદ્વન મંડળના નામે પ્રસિદ્ધ છે. તો એ દ્વિકર્તૃત્વ છે અણુભાષ્યનું. મહાપ્રભુજી ને શ્રી ગોસાઈજી બંને મળીને એ ભાષ્ય કમ્પ્લીટ કરેલું છે, તેથી એને ટીકા તો ના કહી શકાય, એક્ચ્યુઅલ ભાષ્ય જ કહીશું આપણે. અને એ ભાષ્ય પર જે પ્રથમ ટીકા આપણને મળે છે આપણા કોણ કોની મળે છે પ્રથમ ટીકા? શંકરાચાર્ય. નહીં નહીં, અણુભાષ્યની ટીકા કહું છું. અણુભાષ્યની ટીકા તો હવે સૂત્રની ટીકા, સૂત્રનું ભાષ્યની વાત નથી કરી રહ્યો, અણુભાષ્યની ટીકાની વાત કરી રહ્યો. એમાં પ્રથમ આપણા પુરુષોત્તમજી છે. પુરુષોત્તમજી એ પ્રકાશ નામની ટીકા કરેલી છે. અને એના પછી શ્રી ગોપેશ્વરજી એકદમ, એ તો બહુ જ વિસ્તાર વાળી ટીકા છે ગોપેશ્વરજીની. ઘણી વિસ્તૃત ટીકા છે ગોપેશ્વરજીની. પ્રકાશની અંદર પણ જે પુરુષોત્તમજી નથી જણાવ્યા તેનાથી પણ વિસ્તૃત, એટલી બધી વિસ્તૃત કથા કરી છે ગોપેશ્વરજીએ. તો ઇઝ અ વેરી વેરી ડિટેલ્ડ લેવલ, બહુ જ ડિટેલ્ડમાં છે. રશ્મિ, એને રશ્મિ કહે છે. તો ગોપેશ્વરજી કૃત રશ્મિ એ આપણે નથી લેવાના, તો માઇન્ડ ઇટ. ગોપેશ્વરજી ની રશ્મિ વેરી વેરી ડિટેલ્ડ, નોટ પોસિબલ.
ઇવન પુરુષોત્તમજી ની પણ બહુ ડિટેલ માં છે, પણ આપણે અમુક અમુક જ મુદ્દા લઈશું, બહુ નહીં લઈએ. પછી શ્રી ગિરધરજી છે, એમણે વિવરણ લખેલું છે, વિવરણ નામની ટીકા લખેલી છે. એ થોડો પેલા, એ ગિરધરજી કયા? કાશીવાલે ગિરધરજી, જે શુદ્ધાદ્વૈત માર્તાંડ લખ્યો છે ને, જે એ મને લાગે તમને ખબર છે, રાઈટ? શુદ્ધાદ્વૈત માર્તાંડ ભણ્યા છે ને? શુદ્ધાદ્વૈત માર્તાંડ ઘણો પ્રસિદ્ધ છે ગ્રંથ. નામે નથી સમજ્યું. હા, એ ગિરધરજી છે કાશીવાલા, મુકુંદરાયજી જેમને પધરાવી ગયા હતા ને, મુકુંદરાયજી ને પધરાવી ગયા ને, જે ગિરધરજી પ્રથમ અને ષષ્ઠ પીઠ થયા, એ ગિરધરજી, પેલા 100 ગાગર વાળા ગિરધરજી, એ ગિરધરજી 100 ગાગર થી નાતા. હા, 100 ગાગર થી નાતા, રાઈટ. તો એ ગિરધરજી છે, એ ગિરધરજી ની પણ ટીકા પ્રાપ્ત થાય છે વિવરણ નામની. ધવલભાઈ, એક પૂછું કઈ? હા, એટલે આ સુબોધિનીજી માં વગેરે માં આપણને સ્પષ્ટતા ન થતી હોય, પછી એમાં નીચે ટિપ્પણી ને પ્રકાશ ને એ જે લખેલું હોય છે, એ ભાષ્ય માંથી એનું નામ એ પ્રકાશ લખ્યું હોય, એ ભાષ્ય નું એ હોય? એ તો હવે ત્યાં નીચે કોની ટિપ્પણી આપી છે એના પર આધાર. હવે પુરુષોત્તમજી ની પ્રકાશ તો ભાષ્ય ની ટીકા તરીકે જ ઓળખાય છે, એટલે એ પ્રકાશ જ્યાં શબ્દ આવે તે પુરુષોત્તમજી નું જ લખાણ હોય એવું તો ખરું ને? હા હા હા, રાઈટ. અને ટિપ્પણી આવે એ શ્રી ગુસાઈજી નું, રાઈટ? હા, એ સુબોધિની પર ટિપ્પણી લખેલી છે શ્રી ગુસાઈજી. હા, રાઈટ. અચ્છા, સુબોધિનીજી પર શ્રી ગુસાઈજી એ ઇન્ડિપેન્ડન્ટ ટિપ્પણી પણ લખેલી છે, વ્યાખ્યા. એનું નામ ટિપ્પણી છે, શ્રીમતી ટિપ્પણી. હા, પણ એ વ્યાખ્યાના સ્ટાઇલમાં છે. અચ્છા, તો વિવરણ ઘણીવાર પ્રકાશ શબ્દ આવતો હોય છે, ઘણીવાર. તો વ્યાખ્યા પણ છે, એ મુરલીધરજીની, અને એ ઘણા પ્રસિદ્ધ મીમાંસક હતા, તો મુરલીધરજીની પણ એ વ્યાખ્યા છે, એમણે એ વ્યાખ્યા નામની ટીકા લખેલી છે. ઓ, અને પુરુષોત્તમજી ના પ્રકાશ જે છે તેને અનુસરતી છે ટીકા. આપણી જોડે, મારી જોડે નથી એ, મુરલીધરજી ની વ્યાખ્યા એ નથી આપણી પાસે. પછી મથુરાનાથજી ની પણ એક પ્રસિદ્ધ પ્રકાશ નામની ટીકા છે. પ્રદીપ ઈચ્છારામ ભટ્ટ, એ આપણી પાસે અવેલેબલ છે, વેબસાઇટમાં અપલોડેડ છે. જો પ્રકાશ અપલોડેડ છે, રશ્મિ અપલોડેડ છે, કદાચ વિવરણ પણ છે મને લાગે છે, એ પણ આપણી પાસે છે. પ્રદીપ છે, પ્રદીપ જે ઈચ્છારામ ભટ્ટ પેટલાદના જે છે, એ ગોપેશ્વરજીના સમકાલીન હતા, અને ગોપેશ્વરજી પાસેથી જ એમણે ભણ્યા હતા આનું ભાષ્ય. તો એમણે પણ પ્રદીપ નામની ટીકા કરેલી છે, સારી એવી, નાની અને ઉપયોગી છે ટીકા, એ આપણી પાસે છે. લાલુ ભટ્ટજીની ગુઢાર્થ દીપિકા નામની છે ટીકા. વેદાંત ચંદ્રિકા, એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે, એ શ્રી વ્રજરાયજીએ રચી હોવી જોઈએ એવું અનુમાન છે. વાગીશ પ્રસાદ, આપણા બાલકૃષ્ણલાલજી, તૃતીય ગૃહાધિપતિ બાલકૃષ્ણલાલજી, એમણે પણ વાગીશ પ્રસાદ નામની ટીકા લખેલી છે, એ આપણી પાસે ઉપલબ્ધ નથી, એટલીસ્ટ મારી પાસે ઉપલબ્ધ નથી, કદાચ કાંકરોલી લાઇબ્રેરીમાં હશે, પણ મારી પાસે તે નથી. વાગીશ પ્રસાદ. પછી એક વેરી ઇમ્પોર્ટન્ટ મરીચિકા નામની નો ગ્રંથ છે, વ્રજનાથજીએ મરીચિકા નામની વૃત્તિ લખેલી છે, ભાષ્ય ની એટલે વ્યાખ્યા નહીં, શું વૃત્તિ, તો વૃત્તિ લખેલી છે, સૂત્ર પર વૃત્તિ લખેલી છે, સૂત્ર વૃત્તિ છે, એમાં બધાનો સાર આપેલો છે. બહુ સરસ રીતે અણુભાષ્યમાં જે સિદ્ધાંત કર્યો છે તેનું એકદમ શોર્ટ અને પ્રિસાઇઝ એક્સપ્લેનેશન આપેલું છે. વૃત્તિ જેવી હોય એવી જ, એવી જ છે, તે વૃત્તિ જ છે, સૂત્ર વૃત્તિ છે, એને મરીચિકા કહે છે, આપણે લેવાના છે મરીચિકા.
પુરુષોત્તમજીની અધિકરણ માલા નામની પણ સાહિત્ય પ્રાપ્ત થાય છે ભાષ્યને સમજવા માટે, એ પણ આપણી પાસે છે અને આપણે લેવાના પણ છીએ. અને બીજી છે ભાવ પ્રકાશિકા કે એવું કઈક નામ છે, એક સેકન્ડ, ભાવ પ્રકાશિકા, હા એ પણ એક વૃત્તિ છે, કૃષ્ણચંદ્રજીએ લખેલી છે, એ પુરુષોત્તમજીના ગુરુ. પુરુષોત્તમજીના ગુરુ શ્રી કૃષ્ણચંદ્રજીએ ભાવ પ્રકાશિકા નામની વૃત્તિ લખેલી છે, એ પણ કદાચ આપણે લેવાના છે. ભાવ પ્રકાશિકા છે આપણી પાસે શ્રી કૃષ્ણચંદ્રજીની, આપણે લઈશું એ કદાચ. તો આટલું સાહિત્ય છે, કેટલું બધું સાહિત્ય છે જોવો છો ને અણુભાષ્ય પર, તો આટલું બધું સાહિત્ય છે અણુભાષ્ય પર, આ બધા જ લઈશું તો જન્મોના જન્મો નીકળી જશે સમજવા માટે. એટલું બધું આપણે લેવાના નથી, આપણે જસ્ટ ખાલી મહાપ્રભુજીનું સૂત્ર ભાષ્ય, સૂત્ર પરનું ભાષ્ય, મૂળ ભાષ્ય, પુરુષોત્તમજીનો વેદાંત અધિકરણ માલા, વ્રજનાથજીની મરીચિકા, કૃષ્ણચંદ્રજીની ભાવ પ્રકાશિકા વૃત્તિ. કોઈક જરૂરિયાત હોય તો આપણે કદાચ પ્રદીપ, વેદાંત ચંદ્રિકા અને પ્રકાશ કદાચ યુઝ કરીશું, નહીં તો નહીં. ઓકે, હા, તો આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે મને લાગે છે હવે હું જો ભૂમિકા બાંધીશ અથવા તો ધર્મ બ્રહ્મ જિજ્ઞાસા તો બધા સુઈ જશો. તો મને લાગે છે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું ને ભૂમિકા આપણે બાંધીશું કે અથ શું છે, અતઃ શું છે, બ્રહ્મ જિજ્ઞાસા, આ બધા પદોનો ડિટેલ્ડ લેવલ અર્થ આપણે જાણવો પડશે કે ભાઈ અથ કેમ મૂક્યો છે, અતઃ કેમ મૂક્યો છે, બ્રહ્મ જિજ્ઞાસા કેમ મૂક્યો છે, અધિકરણનું શું કામ છે, આખા પાદનું શું કામ છે, આખા અધ્યાયનું શું કામ છે, એ બધું જ આપણે પહેલા શરૂ કરીને પછી આપણે સૂત્ર પર આવીશું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો પહેલા આપણે શું સમજીશું, પહેલા આપણે બ્રહ્મ સૂત્રાર્થ સમજીશું, પછી આપણે અધિકરણાર્થ સમજીશું, પછી આપણે અધ્યાયાર્થ, સોરી આઈ મિસ સ્પોકન, પહેલા આપણે બ્રહ્મ સૂત્રાર્થ સમજીશું, પછી અધ્યાયાર્થ સમજીશું, પછી આપણે અધિકરણાર્થ સમજીશું, જિજ્ઞાસા અધિકરણ, અને પછી સૂત્ર સમજીશું. સમજમાં આવ્યું? એટલે નેક્સ્ટ ટાઈમ આપણે આ ચાર લેવલ સમજીશું, પછી સૂત્ર પર આપણે એકદમ ડીપ ડાઈવ કરીશું આપણે. તો એમાં આપણે ઘણા બધા આપણા પૂર્વ પક્ષ ઉભા થવાના છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં જ, એમાં જંગ છેડાઈ ગઈ છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં જ બધા આચાર્યો છે. તો યુદ્ધ શરૂ થવા માટે બસ રેડી રહો. શરૂ કર્યું નથી અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ને બધા એનું યુદ્ધ ચાલુ થઈ ગયું. તો કોઈ કહે છે ભાઈ અથ કેમ મૂક્યો છે, કોઈ કહે છે ભાઈ અતઃ કેમ મૂક્યો છે, કોઈ કહે છે કે બ્રહ્મ જિજ્ઞાસા ની જરૂરત શું છે, ભાઈ બાપા બંધ કરો બ્રહ્મ જિજ્ઞાસા, બધે છે બ્રહ્મ બહુ થઈ ગયું. ના ના, એ એમ કહે છે કે આટલું બધું સાહિત્ય છે, વેદાંગ છે, ષડ વેદાંગ ષડંગ છે, પછી આ બધાની શું જરૂર છે, વિચાર શાસ્ત્ર ની જરૂરત શું છે. બરાબર. તો આ ઘણી બધી ઘણા બધા પૂર્વ પક્ષ છે, એ આપણે વન બાય વન જોઈશું કે આ વિચારનો આરંભ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, બ્રહ્મનો વિચાર આરંભ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. તો એ ડિસિઝન આવતા આવતા જ એક યુદ્ધ છેડાઈ ગઈ છે, એ આપણે એ સમજીશું, ને મહાપ્રભુજીનો પણ આપણે મત સમજીશું. પણ એ બિફોર ધેટ આપણે બ્રહ્મ સૂત્રાર્થ સમજીએ, આખા ગ્રંથનો અર્થ શું છે. મને લાગે એ આપણે લઈ લીધો છે, આપણે લઈ લીધો છે એટલે હું એને ફરીથી રિપીટ નથી કરવાનો. ઇવન મેં સમન્વય અધ્યાય પણ લઈ લીધો છે, અધ્યાય અર્થ લઈ લીધો છે, એ પણ લઈ લીધો છે. તો જસ્ટ ખાલી મારે હવે જિજ્ઞાસા અધિકરણ અને સૂત્ર એ જ લેવાનો છે. સમન્વયાધ્યાય તો મેં લઈ લીધો છે, આઈ થિંક સમન્વયાધ્યાય અર્થ મેં લઈ લીધો છે. તો હવે આપણે અધિકરણ અર્થ લઈશું ને પછી એમાં એ કેવી રીતે સમજીશું, વેદાંત અધિકરણ માલા, એટલે પહેલા હું વેદાંત અધિકરણ માલા લઈશ, પછી મરીચિકા લઈશ,
જસ્ટ એમના ભાવ પ્રકાશિકા લઈશ ને પછી મરીચિકા લઈશ, આવી રીતે કરશું. અને પછી મેઇન ભાષ્ય પર આવશું મહાપ્રભુજીના. સમજમાં આવી ગયું ને? તો બધા સુઈ ગયા હશે મને લાગે છે અત્યારે, એટલો બધો ઇન્ટરેસ્ટિંગ નહીં લાગ્યું હોય. પણ હવે આવા જ કોઈ ના સુઈ ગયું હોય, સુઈ ગઈ તે જાય જરા ટેકનિકલ સેશન્સ હશે એટલે બધું પહેલા જે કરાવ્યું છે બધું વ્યાપ્તિ ને બધું બધું હવામાં જતું રહે, તો એવું તો થવાનું જ છે. હા એટલે એટલે જ હવે હું પછી સમજાવવાની બેસું કે વ્યાપ્તિ એટલે શું. જસ્ટ ફટાફટ જ કહી દઈશ કે ભાઈ આ વ્યાપ્તિ છે, એટલે એ યાદ રાખજો. હવે આ બધી ટર્મિનોલોજીસમાં હું ફરીથી ફરીથી હું સમજાવીશ નહીં, એટલે એ ટર્મિનોલોજીસ બધી જ યાદ રાખજો અને એનાથી એકસ્ટમ થઈ જજો. કારણ કે પછી વારે ઘડીએ આપણે એનું એક્સપ્લેનેશન નહીં લઈ શકીએ કે આનો મતલબ શું. તો અને તેથી આપણે આટલું સાહિત્ય છે તો આપણે એમાંથી ત્રણ ચાર આપણે એનામાંથી ઉપયોગ કરીશું. બીજું બધું સાહિત્ય તો હવે એક અઠવાડિયું વચ્ચે જતું રહેશે ને, એમાં પછી મગજમાંથી થોડુંક જતું રહેશે. ના એટલે જ હું કહી રહ્યો છું ને કે આપણે પેલું સાહિત્ય અપલોડ કરેલું છે તો તમે એમાં ગો થ્રુ કરજો વન, તો એ સમજમાં રહેશે. નહીં તો વળી પાછું બહાર ને તમે નોટ્સ લખતા હો ને તો નોટ્સ થી તમે એને રિફ્રેશ કરી શકો છો. નોટ્સ લખો તો નોટ્સ થી પણ તમે એને રિફ્રેશ કરીને તમે એને પછી નેક્સ્ટ ટાઈમ તમે રિફ્રેશ કરીને આવો તો સારું. અહીંયા કોઈ પ્રશ્ન છે તો અહીં રાખીએ. ઓકે તો નેક્સ્ટ ટાઈમ આપણે આ રીતે આપણે આગળ વધીશું અને પહેલો સૂત્ર કરવામાં જ મને લાગે 4-5 વીક જતા રહેશે. મને એવું લાગે છે 4-5 સેશન્સ જતા રહેશે પહેલો સૂત્ર કરવામાં. ઓકે એનીવેઝ આપણે અહીં રાખીએ દ્રઢા. એના ચરણ ન કેરો ભરોસો, પ્રણયના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ મા જય ભેરો ભરોસો, દ્રઢયના ચરણ ન કેરો, સાધન ઓર નહીં કલિ મે જાસો હોય નિવેરો, સૂર કહા કહે દ્વિધાધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢયન ચરણ ન કેરો. વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.